રાજ્યસભાના સાંસદ અને ધારાસભ્ય શશિકાંત પંડ્યા દ્વારા સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી। રાજ્યસભાના સાંસદ અને ધારાસભ્ય શશિકાંત પંડ્યા દ્વારા ડીસા સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી। ડીસા શહેરમાં કોરોનાના કેસમાં વધારો થતા વહીવટી તંત્ર ચિંતામાં મુકાઈ ગયું છે, ત્યારે કોરોના સંક્રમણ બેકાબુ બનતા હોસ્પિટલોમાં બેડ ખૂટી પડ્યા છે અને ઓક્સિજન અને વેન્ટિલેટરની અસુવિધાઓ ઊભી થઈ છે, ત્યારે કોરોનાના દર્દીઓને સારવાર મળી રહે તે હેતુથી ધારાસભ્ય શશિકાંત પંડ્યા દ્વારા ડીસા શહેરમાં ઓક્સિજન પ્લાન્ટ અને નવા 200 બેડની સુવિધા ઊભી કરવા રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે ડીસા સિવિલ હોસ્પિટલમાં વધુ 100 બેડની સુવિધા ઉપલબ્ધ કરવાની તૈયારી પૂર્ણતાની આરે છે, ત્યારે આજે રાજ્યસભાના સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, ડીસાના ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા તેમજ નગરપાલિકાના પ્રમુખ શ્રી રાજુભાઈ ઠક્કર ડીસા સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ તેમજ 100 બેડની હોસ્પિટલની તૈયારીઓની ભાગરૂપે મુલાકાત લીધી હતી અને સિવિલ હોસ્પિટલમાં નિરીક્ષણ કર્યું હતું। સાથે સાથે રાજ્યસભા સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યા તેમજ નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કર દ્વારા કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા તેમજ શહેરમાં સેનિટાઈઝર કરવા માટે એક મશીનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું। આજે આ મશીનથી ડીસાના મુખ્ય માર્ગોને સેનિટાઈઝર કરીને કોરોના વાયરસને અટકાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। કોરોના વાયરસના વધતા સંક્રમણ વચ્ચે ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ તેમજ શશિકાંત પંડ્યા સતત ડીસાની જનતાને લઈને ચિંતિત હતા। સતત દિવસ રાત ખડે પગે રહીને અલગ અલગ વ્યવસ્થા ઊભી કરવા પ્રયત્નશીલ બન્યા છે, ત્યારે આજે સિવિલ હોસ્પિટલની મુલાકાત દરમિયાન વહીવટી અધિકારીઓ સાથે મુલાકાત કરી વ્યવસ્થાના ભાગરૂપે સિવિલ હોસ્પિટલમાં આવનારા દર્દીઓને કોઈ તકલીફ ન પડે એ માટે ડીસા ધારાસભ્ય તેમજ રાજ્યસભાના સાંસદ સભ્ય દ્વારા સિવિલ હોસ્પિટલના વહીવટી તંત્રની કડક સૂચનાઓ આપવામાં આવી હતી અને ટૂંક સમયમાં ડીસા શહેરમાં ઓક્સિજન પ્લાન્ટ સાથે નવા 200 બેડની સુવિધા ઉપલબ્ધ કરવાની તૈયારી બતાવી હતી। બ્યુરો રિપોર્ટ, ZSTV, બનાસકાંઠા। આના વિડિયો દીપક મોકલી આપે છે તમને, વોઇસને સેન્ડ કરી।